તો સરકારે આપેલી ખાતરી પૂરી ન થતા લાખણી તાલુકાના કુડા ગામના લોકો બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. બનાસકાંઠામાં 2015 અને 2017માં અતિભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું, જેમાં લાખણી તાલુકાનું કુડા ગામ પણ પૂરમાં પડી ભાગ્યું હતું. જે બાબતે મુખ્યમંત્રીએ કુડા ગામની મુલાકાત લીધી હતી અને ગામ નવું બનાવી આપવાની ખાતરી આપી હતી. તો ત્યારબાદ લાખણી તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર આવી જોના ગામ તળનું સર્વે કરી નવું ગામ તળ ફાળવવામાં આવ્યું હતું. પરંતુ આ વતને 2 વર્ષ વીતી ગયા છે અને ચોમાસું નજીક છે, જેથી કુડા ગામના પૂર અસરગ્રસ્ત લોકોએ બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તાલુકાના કુડા ગામમાં 2015માં ખૂબ જ અતિવૃષ્ટિ થઈ હતી અને ગામમાં ખૂબ જ નુકસાન થયું. ગામમાં કોઈ પણ વસ્તુ રાખી નથી, કારણ કે એવું ઘોડાપુર આવ્યું હતું, સરકારે વગર જાણ કર્યા વગર ગામને ખૂબ જ નુકસાન કર્યું હતું. અને તે ટાઈમે અમને વિમાન દ્વારા હેલિકોપ્ટરથી અમને બચાવ્યા હતા અને સરકારે ઘણી જ કામગીરી કરી હતી. અને એ ટાઈમે આનંદીબેન મુખ્યમંત્રી હતા અને અમને બીજી વસાવટ કરવા માટે જમીન આપી લીધી. પણ હજુ સુધી અમને કોઈ પણ એનું કરે એની પાસે 2017માં પૂર આવ્યું, ગામને પણ કુડા ગામને આની હાલત ખરાબ કરી, ગામમાં કંઈ પણ રાખ્યું નથી, વસવાટ કરે એવું જગ્યા નથી રાખી. હાલ ગામની પરિસ્થિતિ ખરાબ છે. ફરીથી બાજુ 2000માં પૂર આવવાની શક્યતા થઈ ગઈ છે. સરકાર હજુ સુધી અમારા માટે કોઈ પણ વ્યવસ્થા કરી નથી અને અમને પૂરા ગામ લોકો એટલી પણ અરજી કરી, જેમ મને એમ અમને તરફ પ્લોટ ફાળવે, મકાન પણ બનાવીને આપે, કારણ કે હાલ અમારા ગામની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. આવેદન પત્રમાં જણાવ્યું હતું કે જો સરકારે આપેલા વાયદા પૂરા નહીં કરે તો અમે ચોમાસું ચાલુ થતા કલેક્ટર ઓફિસે ધરણા કરીશું. અને વધુમાં ગામ લોકોએ જણાવ્યું હતું કે ચોમાસું આવતા અમારે ક્યાં જઈને રહેવું તે મુશ્કેલીનો પ્રશ્ન બની જાય છે અને અમારા જોના ગામ તડનો કબજો સરકારે લઈ લીધો છે પણ નવું ગામ હજુ બનાવી નથી આપ્યું. આ બાબતે કલેક્ટરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા નવું ગામ બનાવી આપવાનું પ્લાનિંગ ચાલુ છે, પરંતુ કઈ યોજના અંતર્ગત બાંધકામ કરવું તે હજુ પરિપત્ર મળ્યો નથી, જેથી ચોખ્ખું સાબિત થાય છે કે સરકાર ખાતરી અને વાયદા આપે છે પરંતુ પૂરા થતા નથી. દિનેશ કાપડી સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, લાખણી.